वराछामां दुकाननी बहार सिगारेट पीवानी ना पाडनारी युवक सामे झगड़ो थयो हतो, जेमां युवकनो नानो भाई समजाववा जता तेनी साथे पण झगड़ो करीने हुमलाखोरोए चप्पूना घा झीकी हत्या करी दीधी हती। पोलीसे आ हत्या केसमां 7-8 आरोपीओ सामे गुनो नोंध्यो हतो, जेमां संदीप, अजय अने पृथ्वीराज सहितनी 5 धरपकड़ करी छे। वराछाना बरोडा प्रिस्टेज खाते सेल्समेन तरीके नौकरी करता 30 वर्षीय बॉबी यादवनो मोटो भाई घनश्यामनगरमां कॉस्मेटिकनी दुकान धरावे छे। 2 दिवस पूर्व केटलाक 7-8 ईसमो बॉबी यादवनी भाईनी दुकान पासे सिगारेट पी रह्या हता, त्यारे बॉबीना भाईए तेने ठपको आपी त्यां सिगारेट पीवानी ना पाड़ी हती। आ घटनानी अदावत राखीने 2 दिवस बाद 7-8 जेटला युवको फरीथी त्यां आव्या हता, जेमने फरीथी दुकान पासे सिगारेट पीने माथाकूट करी हती, जेने पगले आ लोको साथे बॉबीना भाईनो झगड़ो थयो हतो। મોટા ભાઈની સાથે ઝઘડો થયો હોવાની ખબર પડતા બોબી પણ મોડી રાત્રે દુકાન પાસે આવ્યો હતો। તેઓને રોકવા જતા અજણ્યાઓએ બોબીની ઉપર જ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો। લોહીથી લપથપ હાલતમાં બોબી યાદવને તાત્કાલિક જ નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। વરાછા પોલીસે 8 આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને 5 આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના આશરે 10-1 વાગ્યાના સુમારે ફરિયાદીશ્રીએ જે ફરિયાદની હકીકત જણાવેલ છે એ મુજબ તેના ભાઈ અને મામાનો દીકરો કોસ્મેટિકની દુકાન ઉપર હાજર હતા અને 2 દિવસ અગાઉ એટલે કે 22 તારીખે આ ગામના મુખ્ય આરોપી સંદીપ રમેશ બાગલે નાનો દુકાનની બહાર નજીકમાં સિગરેટ પીતો હોય એને પીવાની ના પાડતા બોલાચાલી અને ગાળાગાળી 22 તારીખે થયેલી અને ગઈકાલે સાંજે આ જ આરોપી ત્યાં દુકાન આગળ આવતા ફરિયાદીના ભાઈ ફરિયાદી સાથે બોલાચાલી થયેલી અને જેના કારણે એને અન્ય એના મિત્રોને બોલાવી લીધા। પોતાનો ભાઈ જે આ કામે મરણ જનાર છે તે પણ અન્ય જગ્યાએ નોકરી કરતો ટેલિફોનથી એને બોલાવતા તો બોલાચાલી ઝઘડો થતાં આરોપી સંદીપ બાગલે તથા એનો ભાઈ અજય રમેશ બાગલે અને સંજય ભીખાભાઈ વસાવા આમ કુલ 9-10 વ્યક્તિઓએ ભેગા મળી અને ઝઘડો કરેલો। એ દરમિયાનમાં આરોપીએ મરણજનારને છરીનો પેટના ભાગે એક ઘા મારતા તાત્કાલિક 108 મારફતે તેને સ્મિવેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો અને સારવાર દરમિયાન મરણ જતાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ તેમજ ખૂનના બનાવની ત્યાંનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામે પોલીસે તુરત જ 3 આરોપીઓની ધરપકડ કરેલ છે। હત્યાનું મૂળ કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ 2 દિવસ અગાઉ જે દુકાનની બહાર સિગરેટ પીવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલો અને ફરીથી ગઈકાલે એ આરોપી એની દુકાન આગળ આવતા જે અગાઉની અદાવતના કારણે હત્યાનો બનાવ બનેલ છે।